પહેલાં અમે ગામડે ફરતા ને સ્વામી જોડે તે મારો વાલો સરપંચ ન આવે સભામાં ખુરશી નાખી દી બાપાની બાજુમાં અને એના ઘરે અમે સાધુ આમંત્રણ જતા હતા તેમની સભાના પ્રમુખ તરીકે આવો ને મારે ટાઈમ નથી ઈકે ન આવે અને અત્યારે પ્રધાનો માથા કહે યોગી બાપા બોલ્યા હતા કહે છે કે નથી ઘસતા આપણે જોયું ને મોટા મોટા અડવાણીને નરેન્દ્ર મોદી નમે કોઈ નહીં પણ બાપા ઘરે આવે ત્યારે પગમાં માથું અડાડે ઊંધા પડીને બાકી બધાને નમાઈ દેવો છે બધાને ભલભલાને હલાઈ નાખે બાપા ઘરે આવે તો હા બાપા હાથ જોડી દે સ્વામી કાંઈ બોલે નહીં ને બધાને દોડતા કરે છે બધા જુઓ તો વિશે ને બાબા કેવા આમ આમ પોતે શાંત રહે અને બધાને દોડાવે કેટલું કામ કરાવે છે બાળ મંડળો જુઓ કેટલ કેમ્પો જુઓ આપણા આપણી એક એક જુઓ ભૂકંપમાં આપણે કામ કર્યું છે સમાજની અંદર સામાજિક સંસ્થા પહેલાં નંબરની કોની છે બીએપીએસ ખેતી કોની પહેલાં નંબરની છે ગુજરાત રાજ્યમાં બીએપીએસની સારાં એવોર્ડ મળ્યો છે ઇઝરાયલમાં લઈ ગયા અરુણી ભગતને સરકાર પંજાબથી જોવા આવ્યા આખી બસ લઈને આપણી ખેતી સારંગપુરની ખેતી એવી વખણાય છે કાઠિયાવાડની જમીન છે કાંઈનો પાકે ન્યા ખેતીમાં પહેલો નંબર આવ્યો આપણો ગૌશાળા કોનો નંબર છે પહેલો બી એપીએસનો ભારત લેવલે હા રાજ્યની નથી વાત કરતો કેટલ કેમ તો પહેલાં આપણે કર્યા કોઈ પણ પહેલાં પહેલું મેગીઝન સારામાં સારું હોય પહેલો નંબર મળ્યો હોય સ્વામિનારાયણ પ્રકાશ આપણું અનંતકોટી બ્રહ્માંડમાં સાધુ નથી એવા સાધુ પ્રમુખ સ્વામી આપણે બધું તમે જુઓ એક એક જુઓ તમે છે ને આપણે ત્યાં જ છે ને બધું આપણી એક સત્સંગીની દીકરી હતી ને ગીરા ઘસે ને તે બધી છોકરીઓ બોલે એને કે તમા અમારા ગુરુને તો એવોર્ડ મળ્યો છે કે ઇંગ્લેન્ડમાંથી તમારા પ્રમુખ છે ને કે એવોર્ડ મળ્યો છે આમ મળ્યું છે પેલી એકલી ને પેલી કેટલી બધી બીજા સંપ્રદાયવાળી એ કે હવે હાલતી થાય કે એવા એવોર્ડ તો અમારે સારકુના પાડાને કેટલાય મળે છે તારા ગુરુ શું આવી કે હાલતી થાય એવોર્ડથી ઓછી મોટપ છે કે એ તો બે પૈસાનો માણસ એવોર્ડ આપે છે કે આ તો ભગવાન સ્વામીને એવોર્ડ આપેલા પુરુષ છે કે આવા એવોર્ડ દુનિયાના સર્ટિફિકેટ શું કાગળ જ્યાં કામના છે આમ એને આમ એ અસ્મિતા કેટલી બધી છે બધાને દબાવી દે ભોલે જ નહીં કોઈ હામે એવી આમ તડાફાડ તો આપણા બધા સત્સંગીના છોકરાઓ છે આપણા યુવાનો છે આપણા સંતો છે એ બધાને પોષણ આ પ્રમુખ સ્વામી મહારાજે આપી અને સંસ્થાને એકદમ હજી તો સારું છે ભવિષ્યમાં જોજો દર્શની નહીં થાય આપણને અત્યારે કેટલી ગીરજી થાય છે આ તિથલમાં શું હતું તમારે કેટલા વિઘ્નો હતા આ સંસ્થા પર કેટલા એટેક આવ્યા છે કોઈ પણ માણસ નાસી પાસ થઈ જાય બોલો સાસરીજી મહારાજ ખબર નહીં કેવા પુરુષ આવ્યા છે અક્ષરધામમાંથી ખૂયા મારે ઝેર આપે ઉકળતી ડાળમાં નાખવા ખેંચે આ કપડાં ખેંચીને ધોળા પહેરાવ્યા બે વર્ષ માટે વડતાલમાં કેટલું હળાહળ અપમાન કહેવાય જીવતી ગાયની ચામડી ઉતરે ને એટલી વેદના થાય પણ શાસ્ત્રીમાં ફોસ તૂટ્યો નથી ફૂગો હોય ને ફૂગો ને અગરબત્તી અડાડો શું થાય પણ લોખંડનો ગોળો હોય તો અગરબત્તી ઓલવી નાખે એ ઢીલો પડે આપણે ફૂગા જેવા નથી રહેવાનું કેવા રહેવાનું છે બસ બખ્તર પહેરાઈ જવું જોઈએ બરાબર ટોચો વાગે જ હાથ સવાદ ના પડે આપણને ખોટું લાગે જ નહીં કોઈથી આપણને વીઆઈપી કોઈને થવાનું નહીં આમાંથી આ સંતોને ફોન કરવા પડે અમારે વીઆઈપી આ વીઆઈપી છે ને અહીં બેહવા મળે છે વીઆઈપી જ છો તમે તમારે ઘર કરતાં સારું આપે તો એ ઘર મંદિરમાં વીઆઈપી જ કહેવાય આપણે વીઆઈપી શું થવાનું હનુમાનજી વીઆઈપી છે યોગી બાપા વીઆઈપી છે કોઈ દાડો દાદા ખાને વીઆઈપી થયા છે આપણે તો પાંચ પૈસા કમાણે એટલે વીઆઈપી થઈ જઈ સ્વામી કહેતા વીઆઈપી ભેગું કરવું નહીં તમારે કારણ કે એને તો ડાયાબિટીસને બીપી હોય એ ન હોય કે આપણે ભૂખ્યા એ ભેગા અડધો લાડવો એનો ખાને તમારે પાંચ લાડવા ખાવા જોઈએ ઉડતા શરમમાં શરમમાં ભૂખ્યા મરી અને દાને મોટું લખાવે લાખ રૂપિયા અને આપણે લખાવે બે હજાર શરમ આવે એને કહેતા આઘા હારા આપણે એની મજા છે વીઆઈપી પહે જ નહીં મોટા માણસો જોડે ભારે વાતાવરણ રહે આમ એની મજા નાનામાં આપણે એકવાર ભગવાન સ્વામીને કીધું ગુરુ ગુરુ એની મેં તો ધામમાં આવશે ને સેવકને એમ લઈ જશું બ્રહ્માનંદ સ્વામી કે મારા સેવકમાં નામ નોંધજો મારું મહારાજ કે સેવક થઈને જો તો નોંધીશું એમ આપણે શું થવાનું સેવક વીઆઈપી ફીઆઈપી કાંઈ નહીં હાં જ નહીં હવે તો બધી સંસ્થા છે ને આપણી ઘરે જ સત્સંગ કરવાનો છે ભગવાનના કાર્યમાં એ તીથલમાં આ વિવેક સ્વરૂપ સ્વામીને આપણે અભિનંદન દેવા પડે સહન કર્યું છે ને પછી આ સંતોએ માર સહન કર્યા છે અને કેટલા બધા વિઘ્ન ને કેટલા વિરોધ અને બાપાની એક તો મીઠી દષ્ટિને સ્વામીનો સંકલ્પ કે ધામધૂમથી ભગવાન બેસે બેઠા કે ન બેઠાએ કોઈનું હાલ્યું અરે ભગવાન સામે હિરણા કશુબુ રાવણનું નથી હાલ્યું હવે તું શું બે પૈસાનો માણસ આખી વડતાળ સંસ્થા શાસ્ત્રીમાં જને સામે હતી વાઘ જેવી રૂવાડું હલાવી ન હોઈ ગયું કોઈ અને શાસ્ત્રીમાં હોનાનાનાનાનાનાનાનાનાનાના સિંહાસનમાં હજારો મંદિરમાં બે ગયા પંદર લાખ માણસો રોજ જય એ બોલાવીને પૂજામાં એના દર્શન કરે ને દંડવટ કરે છે અને વિમુખ કરનારા ધોળા પહેરાવનારા ક્યાંય ઉડી ગયા કોઈનો ફોટો નામય મળે દુનિયા પર ભલે બધી સત્તા ભોગવીને ગયા પછી ક્યાં ઇન્દિરા ગાંધી ગમે તેટલી મોટી હોય સબરીબાઈના રૂવાડામાં ન આવે એ સબરીબાઈ ભગવાનના સંબંધમાં આવેલી છે ભગવાનનો સંબંધ છે એને અગર કોઈ વેલ્યુ નથી કોઈ નહીં ભીલ જ્ઞાતિની બાય એક છોપડી ભણી નથી અને ઝૂંપડીમાં જિંદગી ગાળી છે જંગલની અંદર એકવીસ લાખ વર્ષ આ વાતને થયા છે ને ભારતની તમામ સ્કૂલોની અંદર આજેનો એનો પાઠ આવે છે છે કોઈ એટલી પબ્લિસિટી કોઈની કેટલું ભગવાનનું એ હશે એની અંદર કે એટલા વર્ષો પછી શિક્ષણ ખાતામાં પાંચમા ધોરણમાં સબરીબાઈના પાઠ આવે શિક્ષણ ખાતામાં એક રૂપિયો આપ્યો નથી તમારા ગઢાબા ધામમાં થાય ને ડોસીમાં એક કરોડ રૂપિયા આપો શિક્ષણ ખાતા અમારે મધરનો પાઠ નાખવામાં નાખે કોઈ પાંચ કરોડ આપે તોય ન નાખે બોલો અને નાખે તો છોકરા ફાડી નાખે કોના માજી છે આ વાંચે નહીં સબરીબાઈને કોઈ સાળો ન કરે ભગત કહેવાય માર કાંઈ રાખે નહીં કોઈ શિક્ષણ અધિકારીનો પાઠ ન રાખે કોઈ સબરીભાઈ જો થઈ ગયા ને બધા મહાન પુરુષો આજે બાપા એવા જ પુરુષ છે આજે બાપા ઓળખાય એવા નથી આપણને આજે સાક્ષા સહજાનંદ સ્વામીનો અવતાર છે સાધુ રૂપે અને આપણે બહુ ભાગ્યશાળી છીએ આપણે કે આપણે બહુ સારી જગ્યાએ એડમિટ થયા છીએ બીજું ઓછું વધુ હોય ને વાંધો નહીં આપણામાં તપ વૈરાગ બીજું ત્રીજું પણ બહુ મૂળ ડોક્ટર સારા મળી ગયા છે આપણને એટલે આપણું નિદાન બરાબર થઈ ગયું છે અને પાર પાડી જશે આપણને આપણે ખબર પરદેશ જવું હોય તો વિઝા લેવા પડે કે ના લેવા પડે એમનામ તો નરેન્દ્ર મોદીની ના પડતી હતી બે વર્ષ પહેલાં વિઝા અપાઈ આપે અને અમેરિકા જવું હોય તો અમેરિકાની એમ્બેસીમાં તમારે વિઝા લેવા જવું પડે કેનેડા જવું તો કેનેડાની એમ્બેસીમાં જવું પડે ઇંગ્લેન્ડ જવું તો ઇંગ્લેન્ડની અને એ માણસ સિક્કા મારવા વાળો હોય ને વિઝા આપવાવાળો એ કોણ હોય છે ત્યાંનો સિટીઝન હોય છે અમેરિકાનો અમેરિકાની એમ્બેસીમાં અમેરિકાનો માણસ હોય લંડનની એમ્બેસીમાં લંડનનો માણસ હોય એ દેશનો સિટીઝન હોય ને દેશને વફાદાર હોય એ માણસ અહીં ભારતમાં બેઠો હોય આપણી જેવો ગુજરાતી હોય તો બધાને સિક્કા માર્યા જ કરે પાંચ માણસો રાખે મારવા મારવા જ મળો જાઓ બધા ભરવાડ નહીં મારી દે જ્યાં જ શું કરે પણ ત્યાંનો દેશનો વફાદાર માણસ એમ અક્ષરધામમાં જવું છે ને એ તો ભગવાન સ્વામિનારાયણ અહીંયા એમ્બેસી ખોલી છે અને પ્રમુખ સ્વામી ત્યાંના સિટીઝન સિક્કો મારવા આવ્યા છે એ જેને ધારે ને એને સિક્કો મારી દે અને ગમે તેવો મોટો હોય ને વડાપ્રધાન તો સિક્કો ન મારે તો પહેરી ન હોય કે અક્ષરધામમાં ભગવાન સ્વામી અને વફાદાર છે પ્રમુખ સ્વામી શું છે અક્ષરધામના સિટીઝન છે અને અહીંયા આવ્યા છે અને સહજાનંદ સ્વામીને વફાદાર છે એ ગમે તેને પાછા એવા વાસનાન સભાવાળાને ગમે તેવી ગીરજી પહેરવા નહોતી ને આ પાછી એ તો સરકારી બસ છે તો બધાને બેહવા દે સરકારી બસમાં ટિકિટ લો એટલે કોઈ ના ન પાડે પણ મદારીને પહેરવા દે પેલો મદારી હોય છે ને નાગ રાખે ટોપલીવું એને કોઈ દે જોજો બસમાં નો બેહવા દે સરકાર ટિકિટ લે ને તો ન ચડવા દે કારણ કે નાગની ટોપલી હોય ને ભેગી અને બસમાં આઠ સિચર ભર્યા ટોપલી ખોલે ભૂલમાં ખુલી શું થાય એટલે મદારી કોઈ દે વાહનમાં એ પ્રાઇવેટમાં બેહે જ ભલે પણ સરકારી બસમાં તો ચડવા જ નહોતી એમ ભગવાન સ્વામિનારાયણના સંત પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામમાંથી બસ લઈને આવ્યા છે અને આપણે બધાને લઈ જવાના છે પણ ટોપલ્યું હશે છે ને આપણી આગળ ક્રોધની માનની ને તો આપણે પહેવાની દે બસમાં કોઈકને નાની ટોપલી હોય કોઈકને મોટો હુંડલોય હોય એ તમારે વિચારવાનું આપણે શું છે કેટલું છે એ એ ટોપલું કાઢી રાખવાની અહીંયા તો સુખેથી બેહાય નગર આપણે ન બેહવા હોવાથી બીજ બેહવા જાય દે બીજાને સુખ ન આવે ત્યાં સ્વામી દેરી હતા ને એટલે મેં વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ મેં કીધું સ્વામી દેરીએથી આવતા હતા મંદિરમાં દર્શન કરીને સુતિ મંદિરે સારંગપુરમાં મેં કીધું સ્વામી પહેલી લાઈનમાં જગ્યા રાખજો આપણી અક્ષરધામમાં સ્વામી કે જો અક્ષરધામનું વર્ણન કોણ કરી શકે તમે રસિયા જોયું ન હોય રસ્યની વાત કરો કરી શકો સ્વામી કે અક્ષરધામમાં પહેલી લાઈન ને છેલ્લી લાઈન જેવું છે જ નહીં મેં કીધું સ્વામી પણ કેટલાય બ્રહ્માંડના મુક્તો પહે ગયા હોય આપણી પહેલાં અને બધું ટોળા ને ટોળા હોય અને ત્યાં તો એવું છે ને એકવાર બેઠા જગ્યા જગ્યાએ રહી જાવ આપણે બસ એને જાત્રાની બસમાં એકવાર બેહી ગયા પાછા હોય કે હું એ જ સીટમાં બેહવાનું અને ત્યાં તો આજીવન બેસી જવાનો છે પછી તો મૃત્યુ જ નથી એટલે મેં કીધું પહેલી લાઈનમાં તમે એટલી લાગો સ્વામી કે ન્યા કોઈ મુક્ત તો બીજાને દેખાય જ નહીં કોઈ ન્યા તેને એમ જ હોય કે હું ને સહજાનંદ સ્વામી બે જ છે એ બીજું કોઈ છે જ નહીં એવું બાપા ત્યાં છે પછી મેં કીધું ન્યા તમે ધારો તો ઓળખાણ કરાવો કે નહીં સ્વામી ત્યાં ઓળખાણ ન થાય ત્યાં તો કોઈ દાદા ખાસરી નથી જીવુબાઈ નથી ને બ્રહ્માનંદ સ્વામી નથી ત્યાં તો બધા સહજાનંદ સ્વામીનો પ્રતાપ એવો જ મુક્તનો પ્રતાપ એવું જ રૂપ અને એવું જ ઈશ્વર્ય મેં તમે ધારો તો ઓળખાણ કરાવો કે ન કરાવો તમે ધારો તો સ્વામી મને ખંભે હાથ મૂક્યો સ્વામી કે ચોક્કસ ઓળખાણ કરાવીશ અક્ષરધામમાં ઓળખાણ કરાવે પણ મારે કહેવાનું રહી ગયું કે આ જન્મે કરાવજો ક્યારે કરાવશે પછી આપણે એ બધું જોવાનું આપણે કે સ્વામી બોલ્યા હતા કે ત્રણ જન્મથી સાધુ થાવજો મને કે સાસી મારા વખતમાં હતા ને એનાથી આગળ સાધુ હતા એમ પંદર સંતો હતા ગુણનિધિ સ્વામી વિવેકનિધિ સ્વામી સર તારે બાપા બોલ્યા હતા તે આ વખતે મેં એક પાર પાડી દેવાય એટલે મેં કીધું આ જન્મે કરાવજો એ મારે એ વખતે યાદ ન આવ્યું મને અને આ જન્મે કરાવી દીધો તો અક્ષરધામમાંથી આવ્યા એ પુરુષ આપણને ખાતરી આપે છે જે અક્ષરધામમાં આપણે ઓળખાણ કરાવશે લઈ જશે અંતકાળે આપણને અને ભગવાન સ્વામિનારાયણ શ્યામાં લેવા આવે છે છોકરાઓ વિમાન લઈને આવે છે હ એકલા માટે વિમાન લાવે એવું નહીં કે ટેમ્પામાં પેસેન્જર ઝાઝા થાય પછી ઉપાડે લાંબા રનમાં બધું પોહાય નહીં ડીઝલ પેટ્રોલ છે અક્ષરધામથી આવવાના છે એક માટે આવે એવું નહીં વલસાડ મંડળ આખું ભેગું થવાનું લઈ જાય એક માટે આવે વિમાન લઈને અને ભગવાન સ્વયં આવે છે પાછા છેઠ છવટ ડ્રાઈવરને મોકલી દે રેલવે સ્ટેશન અમારે વેવાય આવે લઈ જાય એવું નહીં ભગવાન જ આવે ડાયરેક્ટ વિમાનમાં મૂકતો તો ઘણા હોય ન લેવા આવે આપણને સહજાનંદ સ્વામી બાપા બોલ્યા હતા દિલ્હીમાં કે સહજાનંદ સ્વામી અક્ષરધામથી બહાર આવીને તમને બથમાં લઈને ભેટીને અંદર લઈ જશે કે બધાએ સેવા કરવા ગયા હતા ને દિલ્હી બાપા એવા રાજી થયા હતા તો આવું આપણે અક્ષરધામ આપે એવા પુરુષ છે એ આપણને પોષણ આપે એની તો ઘણી બધી વાતો આવે છે એટલે વાસના ટાળવા માટે સત્પુરુષ સેવાએ આપણા ધર્મનું પોષણ કોઈ કરી શકે એમ છે જ નહીં ઇન્દ્ર રાજાએ હો યજ્ઞ કર્યા છે કેટલા યજ્ઞ રાસુ યજ્ઞ કર્યા છે હો રાસું યજ્ઞ તારે ઇન્દ્રની ગાદી મળી અને સ્વર્ગનો અધિપતિ કહેવાય પણ ગૌતમ ઋષિના ઘરમાં બિલાડો થઈને બેઠો છે જો તમે આ વાસના છે ને યજ્ઞ નથી બળતી તપ કરે નથી બળતી ગમે તેટલી ભક્તિ કરો ને આરતીઓ કરો ને તો એ નો બળે તમે એક રોજ હજાર માળા ફેરવો ને તો એ સ્વભાવ બાંધી જાવ ન જાય રોજ ગંગા પૂજન ને સતનાની કથાની યાત્રાઓ કર્યા કરો ને તોય ન થાય પૂજારી થઈ ને તોય વાસના ન બળે વાસના કેવળ સત્પુરુષની કૃપા તે સિવાય કોઈ ઇલાજ જ નથીનો કોઈ